વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઈશું સમ નંબર 14 તરફ. સમ નંબર 14માં આપણને એક યાદચ્છિક દર્શાવકાશ યુ આપેલો છે, એ આપેલો છે, અને એના પરથી આપણને એ ડેશ શોધવાનું કહે છે. તો યુની અંદર આપ્યું છે 0 થી લઈને 10 સુધી, અને આની અંદર આપ્યું છે એટલે કે એની અંદર આપ્યું છે 2, 4, 6. તો ખૂબ જ સરળ ક્વેશ્ચન છે. પહેલેથી આપણો ડાયલોગ ફિક્સ જ છે, યુમાં હોય પરંતુ એમાં ના હોય તેવા સભ્યો. તો એવા સભ્યો છે આપણી વચ્ચે 0, 1, 2 આપણે લેવાશે નહીં એટલે 3, 4 પણ લેવાશે નહીં એટલે 5, 6 પણ લેવાશે નહીં એટલે 7, 8, 9 અને 10. એની સાથે આપણો આન્સર પૂરો. ખૂબ જ સરળ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, તમને આમાં ક્લિયર થઈ જ ગયું હશે. જે મેઇન પોઈન્ટ છે એ મારી ઈચ્છા છે સમ નંબર 15ની સમજાવવાની, જે અગત્યનો છે. 15ની અંદર સમમાં જો ઇન્ફોર્મેશન શું આપી છે, શોધવાની છે તો પૂરક ઘટના જ શોધવાની છે, પરંતુ ફોર્મેટ કંઈક અલગ રીતે આપ્યું છે. આ ટેક્સ્ટબુકનું છે ઉદાહરણ આપણે હમણાં છેલ્લે ડિસ્કસ કર્યું છે, સેમ એ જ રીતનું છે. તો એને આપણે સંખ્યારેખા દ્વારા જ સમજીએ તો સમજવામાં ખૂબ સરળ પડે. આપણને એક બાજુ આપ્યું છે 0 અને એક બાજુ આપ્યું છે યુ, એટલે કે 1 આપ્યું છે. 0 થી લઈને 1 સુધીની સંખ્યાઓ યુમાં આપી છે. કેટલી સંખ્યા? 0 થી લઈને 1 સુધીની, જે આપણે લખી છે. એની અંદર આપણને એ કીધું છે કે એ આપણો જે છે એ આપ્યો છે 1/2, એટલે આટલી જે સંખ્યાઓ આપી છે ને એ આપણને 1/2 થી લઈને 1 સુધીની સંખ્યાઓ જે આપણને આપી છે, 1/2 થી લઈને 1 સુધીની સંખ્યાઓ એ આપી છે. શોધવાનું આપણી જોડે બહુ સિમ્પલ એક્સપેક્ટ કરે છે કે આપણે એ ડેશ ફાઇન્ડ આઉટ કરવાનું છે. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? એ ડેશ. એટલે શાંતિથી વિચારો તો આટલો ભાગ આપણને શોધવાનો કહે છે. એ ડેશ ટોટલ છે આખો યુ, એમાંથી એ છે આ, તો બાકીના વધે એને કહીશું આપણે એ ડેશ. ફરી એક વખત, તો આની અંદર આપણો આખો જે આપવામાં આવ્યો છે એ છે યુ. યુ એટલે 0 થી લઈને 1 સુધીનો એક યુ છે. 1/2 થી લઈને 1 સુધીનો જે ડિસ્ટન્સ છે એ આની અંદર આપ્યો છે એ, અને આની અંદર આપ્યો છે એ ડેશ. કઈ રીતે? 0 થી લઈને 1/2 સુધીનું આપણે કહીશું એ ડેશ. હવે લખવું કેવી રીતે જે મેઇન પોઈન્ટ છે એ સમજતા જઈએ. સૌથી પહેલાં તો આપણે લખી કાઢીએ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ x/1/2 લેસ ધેન x1 લેસ ધેન 1. ફરી એક વખત વાંચીએ, x/1/2 લેસ ધેન x લેસ ધેન 1, એટલે કે એક્સની સંખ્યા 1/2થી મોટી છે અને 1થી નાની છે. એટલે આપણે જે વસ્તુ સમજવાની છે એ આપણે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે કર્યું ને એ એસ ડેશ નથી, એ આપણે લખી કાઢ્યું એ છે. શું લખ્યું? એ. એ ડેશ શું છે? ફરી લખીએ તો આપણે એ ડેશ લખવાનું છે x/0 x/1/2, જે આપણો આન્સર છે. ફરી એક વખત, આપણે જે પહેલાં લખવામાં આવેલું એ શું લખવામાં આવેલું? તો એ લખવામાં આવેલું, કેમ કે એની કિંમત ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, 1/2 થી લઈને 1 સુધીની છે. આપણે લખવાનું છે 0 થી લઈને 1/2 સુધીનું અંતર, કેમ કે આપણને પૂછવામાં શું આવ્યું છે? એ ડેશ શોધવામાં આવવાનું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી હશે આ પોઈન્ટમાં. હવે આપણે જે જઈશું એ આગળ નવા પોઈન્ટ તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ હમ્બલ રિક્વેસ્ટ છે કે જો તમને આ વિડીયો આટલી આખી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરો. તમારા મિત્રોને પણ આગળ આ વસ્તુની જાણ કરો, જેથી એમ મળીએ હવે આગળની નવી વિડીયોમાં.